નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ આજના તાજા અને મહત્વના સમાચાર વિશે સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરાયો આ મોટો ફેરફાર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઈ અને કેટલાક નિયંત્રણો હળવા કરાયા છે કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે અગિયાર ફેબ્રુઆરીથી રાજ્યના આઠ મહાનગરોમાં આગામી અઢાર ફેબ્રુઆરી બે સુધી રાત્રે બાર વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે જ્યારે રાજ્યના બાકીના શહેરોમાંથી રાત્રિ કરફ્યુ હટાવી લેવાયો છે આગળના સમાચારની વાત કરીએ મિત્રો તો વનરક્ષક ભરતી પરીક્ષાની તારીખ જાહેર વન વિભાગ દ્વારા વનરક્ષકની ભરતી પરીક્ષાની તારીખ જાહેર કરાઈ છે આ પરીક્ષા સત્યાવીસ માર્ચના રોજ લેવાશે વર્ષ બે હજાર અઢારમાં બહાર પડાયેલી ત્રણસો ને ચોત્રીસ જેટલી ખાલી જગ્યાઓ માટે વનરક્ષકની ભરતીની પરીક્ષા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાશે તેથી જી એસ 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 બી આયોજન નહીં કરે જણાવી દઈએ કે બે હજાર અઢારમાં વનરક્ષક ભરતીની પ્રક્રિયા અનિવાર્ય કારણોસર મોકૂફ થઈ હતી હવે સરકારે યુવાનોના હિતમાં આ નિર્ણય લીધો છે આગળના સમાચારની વાત કરીએ મિત્રો તો સચિવાલય પરીક્ષા નવી એસઓપી મુજબ લેવાશે ગઈકાલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરીને જાહેરાત બાદ સરકાર અને જી એસ એસ સામે સોશિયલ મીડિયામાં હોબાળો થઈ રહ્યો છે ત્યારે આ પરીક્ષા બાબતે બેઠક યોજાઈ હતી જેને લઈ એ કે રાકેશે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે હવેની પરીક્ષા નવી એસઓપી મુજબ લેવાશે તેના સુચારુ આયોજન માટે આ ભરતી હાલ પૂરતી મોકૂફ રખાય છે આગામી બે મહિનામાં ભરતી પરીક્ષાનું આયોજન થશે મિત્રો આગળના સમાચારની વાત કરીએ દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે એક મોટું પગલું ભર્યું છે ખાદ્ય તેલના ભાવને અંકુશમાં લેવા માટે સરકારે નવી યોજના બનાવી છે જેથી સામાન્ય લોકોને ખાદ્ય તેલના ભાવમાં રાહત મળશે તેલ અને તેલીબિયાના ભાવને અંકુશમાં રાખવા માટે કેન્દ્રએ રાજ્યોને ચીજવસ્તુઓ પર સંગ્રહ મર્યાદાના આદેશનો અમલ કરવા જણાવ્યું છે કેન્દ્રએ રાજ્યોને સપ્લાય ચેઇન અને વેપારમાં ખલેલ પહોંચાડ્યા વિના આ આદેશનો અમલ કરવા જણાવ્યું છે ત્રણ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલયે ખાદ્ય તેલ અને તેલીબિયા પરના સ્ટોક લિમિટને ત્રણ મહિના એટલે કે ત્રીસ જૂન સુધી વધારવાનો આદેશ આપ્યો હતો ઓર્ડરમાં સ્ટોરેજની મર્યાદાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ધોરણ નવથી બારમાં કેટલાક નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસથી નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે જેમાં રોડ સેફ્ટીના નિયમો ધોરણ નવથી બારના અભ્યાસક્રમમાં ઉમેરાશે તેમાં સિગ્નલ ક્રોસિંગ હાઇવે વગેરે મુદ્દાઓ આવરી લેવાશે